आप જોઈ રહ્યા છો મારી દેશની ખુશબૂ વીએમજી ન્યૂઝ અમદાવાદ। શ્રી સિહોર તાલુકા લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત 27મો સમૂહ લગ્ન સમારોહ। સમૂહ લગ્ન એ સમાજ વચ્ચે સારા વિચારો વહેંચવાનો અવસર છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા। સમાજની તાકાત સમૂહ રીતે જોડાય ત્યારે સમૂહ લગ્ન જેવા વિશાળ કાર્યો સફળ થતા હોય છે। શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી। કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા જણાવ્યું છે કે સમૂહ લગ્ન એ સમાજ વચ્ચે સારા વિચારો વહેંચવાનો અવસર છે। તેમણે જણાવ્યું કે સમાજ કેવો છે, સમાજની સ્થિતિ શું છે, સમાજ ભવિષ્યમાં શું કરવાનો છે તેની પ્રગતિનો અંદાજ આ સમૂહ લગ્ન અને તેના આયોજન પરથી આવતો હોય છે। તેમજ વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ઘનાણી ઉપસ્થિત રહ્યા હતા। સમાજમાં મહેનત કરીને સંપત્તિ ઘણા બધા લોકો કમાય છે, પરંતુ આવા સારા પ્રસંગો માટે તે સંપત્તિ ઉપયોગમાં આવે તો એ ઈશ્વરે આપેલું દ્રવ્ય બની જાય છે, સમાજ માટેની પ્રસાદી બની જાય છે। તેમણે જણાવ્યું કે શાસ્ત્રો આપણને શીખ આપે છે કે સ્થિતિને અનુરૂપ વર્તન કરવું જોઈએ। તેમણે માનવીની ભવાઈનું ઉદાહરણ આપીને જણાવ્યું કે સમૂહ લગ્ન દ્વારા માગવી ન પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય છે અને દીકરીના માતા પિતાનું સન્માન પણ જળવાય છે। તેમણે વધુમાં જણાવ્યું કે સંસ્કારનો વારસો પાટીદારોને વારસામાં મળ્યો છે, ત્યારે દહેજ જેવી ઘટનાઓના ઇતિહાસમાંથી પ્રેરણા લઈ તેનાથી આગળ વધીએ એ જ સમયની માંગ છે। તેમણે સમૂહ લગ્નમાં સહભાગી થનાર દંપતીઓને શુભેચ્છાઓ પાઠવી આગળના જીવનની શુભકામનાઓ પાઠવી હતી। શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે સમાજની તાકાત સમૂહ રીતે જોડાય ત્યારે સમૂહ લગ્ન જેવા વિશાળ કાર્યો સફળ થતા હોય છે। શ્રી સિહોર તાલુકા લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત 27મા સમૂહ લગ્ન સમારોહમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે આજના મોંઘવારીના જમાનામાં સમૂહ લગ્નમાં જોડાવવા માટે નાનપણ અનુભવવી જોઈએ। આવા સમૂહ લગ્નથી સમાજમાં એક સારો સંદેશો જશે અને જે લોકો સમૂહ લગ્નમાં નથી જોડાતા તેઓ પણ તેમાં જોડાવા માટે પ્રેરાશે। આ ઉપરાંત બિનજરૂરી દેવું કરવાના ટેન્શનમાંથી પણ મુક્ત થઈ શકાશે। સમૂહ લગ્નમાં જોડાવાથી સમાજ વચ્ચે લગ્ન થાય છે, જેને સમાજ સંતોના આશીર્વાદ મળે છે અને દંપતીના જીવનમાં તે યાદગાર પ્રસંગ બની રહે છે। તેમણે વધુમાં જણાવ્યું હતું, મંત્રીશ્રીએ જણાવ્યું કે આજે 11મો શુભ દિવસ છે અને આજે સમાજમાં ઠેર ઠેર તુલસી વિવાહ થવાના છે। તેવા શુભ દિવસે સમાજના દીકરીઓના લગ્ન થતા હોય તેનાથી રૂડો અને શુભ અવસર બીજો કોઈ ન હોઈ શકે। મંત્રીશ્રીએ સમૂહ લગ્નનું સફળ આયોજન કરવા માટે આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા। આ સમૂહ લગ્નના અવસરે પૂર્વ મંત્રી સુશ્રી વિભાવરીબેન દવે, ભાવનગરના મેયર કીર્તિબેન દાણીધારિયા, શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મુકેશભાઈ લંગાળિયા, સમૂહ લગ્નના દાતા શ્રી મનહરભાઈ બાદશાહભાઈ તથા સમાજ શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભાવનગરથી રિપોર્ટ સંજયભાઈ। સિહોર તાલુકા લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત આજના આ 27મા સમૂહ લગ્ન પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત રાજસ્વી મહાનુભાવ, ભારત સરકારના માનવંતા મંત્રી અને આપણા સમાજનું ગૌરવ આદરણીય ડૉક્ટર મનસુખભાઈ સાહેબ, એવા જ ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી અમારા સન્માનની સાથી માનની જીતુભાઈ વાઘાણી, આપણા સમાજના મોભી અને આ સુંદર મજાના પ્રસંગને દીપાવવા જેમણે ઉદ્દીપક તરીકે કામ કર્યું છે એવા યજમાન દાતા માનની દિનેશભાઈ લખાણી, અમારા મિત્ર માનની સુરેશભાઈ લખાણી, માવજીભાઈ અને મંચ ઉપર ઉપસ્થિત બધા જ સામાજિક શ્રેષ્ઠીઓ, મોભીઓ, મુરબ્બીઓ, માતાઓ, બહેનો અને પરિવારજનો, આપ સૌને નવા વર્ષે હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું। સિહોર તાલુકા લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા આજે 27મો સમૂહ લગ્ન પ્રસંગ ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે ને 76 જેટલી દીકરીઓના આજ કન્યાદાન કરવાના છે, ત્યારે મારા સમાજને સમાજના અંશ તરીકે ખાલી વિનંતી કરું છું। ડોક્ટર સાહેબ સાથે પણ ઘણી બધી વાત થાય, રાજકીય રીતે મતમતાંતરો હોઈ શકે, પણ સમાજના મંચ ઉપર રાજકીય કાચળો હેઠે ઉતારીને આવનારા મુઠ્ઠીભર લોકો પૈકીના કોઈ આજ આપણું અધ્યક્ષ પદ દીપાવી રહ્યા છે, આપણે સૌ એમને સન્માનની રાજકીય મતમતાંતરો હોઈ શકે, કામ કરવાની પદ્ધતિ અલગ હોઈ શકે, પણ સમાજને ઘડવાની જવાબદારી એ સામૂહિક જવાબદારી છે એવું જ્યારે આપણે સ્વીકારશું, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ સરદારનો વારસ સમાજ એ ફરી પાછો સ્વાભિમાનના રસ્તે આગળ વધી શકશે। પરમ કૃપાળુ પરમેશ્વરને, માં
ભવાનીને પ્રાર્થના કરું કે આપણને સૌને ફરી પાછા સ્વાભિમાન ફેર જીવવાની શક્તિ પ્રદાન થાય, આપણે સૌ સાથે મળી સમાજ ઘડતરના પાયામાં છે શિક્ષણ, શૈક્ષણિક સંસ્થાઓથી સમાજને ઘડતરમાં બળ પ્રાપ્ત થયું. આજ ઢેફા તોડતો એક સમાજ વિશ્વના ખૂણે ખૂણે એક ભારતીય મળે, વિશ્વના દરેક ખૂણે ભારતીય